GFL કંપનીમાં વિસ્ફોટ ઘોઘંબાના રણજીત નગર પાસે આવેલી છે. આ કંપની વિસ્ફોટનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કંપનીના જીપીપી વન પ્લાન્ટમાં વિસ્ફોટ થયાની જાણકારી મળી છે. એસપી પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. તો ઘોઘંબાના રણજીત નગર પાસે આ કંપની આવેલી છે, જ્યાં અચાનક જ વિસ્ફોટ થયો. વિસ્ફોટનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાયો હતો. દૂર દૂર સુધી આ અવાજ સંભળાયો. જીએફએલ કંપનીમાં વિસ્ફોટ થયો છે. ઘોઘંબાના રણજીત નગર પાસે આ કંપની આવેલી છે. એસપી અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. જીપીપી વન પ્લાન્ટમાં વિસ્ફોટ થયાની જાણકારી મળી રહી છે. અચાનક જ આ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. પંચમહાલમાં આ કંપની આવેલી છે. જીએફએલ કંપની માં વિસ્ફોટ થયો છે. ઘોઘંબાના રણજીત નગર પાસે આ કંપની આવેલી છે. દૃશ્યમાં પણ જોઈ શકાય છે કે આ બ્લાસ્ટ કેટલો ભયાનક હશે. ધુમાડાના ગોટે ગોટા ઉપર સુધી ઉડતા જોવા મળી રહ્યા છે અને અનેક કિલોમીટર સુધી આ અવાજ દૂર દૂર સુધી તેને બ્લાસ્ટનો અવાજ પણ સંભળાયો હતો. વધુ માહિતી સાથે રાજેશ જોશી જોડાઈ ગયા છે. જે રાજેશ, આ કંપનીમાં અચાનક જ વિસ્ફોટ લાગી ગયો, વિસ્ફોટ લાગવાનું કારણ શું અને હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે? જે નિકાલ ગુજરાત કેમિકલમાં જે વહેલી સવારે જે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થયા બાદ જે ધડાકા થયા, જેનાથી આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા હતા. સાથે સાથે જો હાલની જો વાત કરવામાં આવે તો જ્યાં જે ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે ખસેડવા, તેમજ જે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્ર પણ અહીંયા દોડી આવ્યું છે. બ્લાસ્ટ શેના કારણે થયો તે હાલ પ્રાથમિક જાણી શકાયું નથી, પરંતુ જે જીપીટી વન નામનો પ્લાન્ટ છે તેમાં જે બોઇલર ફાટ્યા હોવાની પણ એક લોક ચર્ચા સામે આવી છે. અત્યારે જાનહાની કેટલી થઈ છે ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ જાનહાનીની શક્યતાઓ છે એ પણ નકારી શકાય તેમ નથી. જી રિંકલ જી, રાજેશ, ઘોઘંબાથી આ અંદાજે આ કંપની કેટલી દૂર આવેલી છે? જી રિંકલ, ઘોઘંબા અને પાવાગઢની વચ્ચે મધ્યમાં 4 કિલોમીટર દૂર આવેલી છે અને હાલોલથી 20 કિમી દૂર આ કંપની આવેલી છે. આ કંપની જે છે તેના દ્વારા જે ફ્રીજ અને એસીના જે કોમ્પ્રેસર હોય છે તેમાં ઉપયોગમાં લેવાતો જે ગેસ હોય છે તે બનાવવામાં આવતો હોય છે. જી જી રાજેશ, હાલમાં એવા કોઈ જાનહાનીના સમાચારો નથી મળી રહ્યા, પરંતુ અંદાજે આ કંપનીમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે? જી બિલકુલ, આ કંપનીમાં 100 ઉપરાંત જે કર્મચારીઓ છે કામ કરી રહ્યા છે. શિફ્ટ વાઇઝ કામ કરતા હોય છે અને 24 કલાક આ કંપની જે છે કાર્યરત છે. આનો પ્લાન્ટ કાર્યરત રહેતો હોય છે, જેથી શિફ્ટ વાઇઝ અંદાજે 100 થી વધુ જે કાર્યકરો છે એ અંદર કામ કરતા હોય છે. જી જી રાજેશ, હાલમાં એવી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ જે ઘાયલ થયા છે તેઓને ક્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે? રિંકલ, જે ઇજાગ્રસ્ત થયા છે તેઓને 108ની મદદથી આ હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાની એક પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ હાલ સુધી જે ઘાયલો છે તે ઇજાગ્રસ્તો છે તે રેફરલ હોસ્પિટલ સુધી પહોંચ્યા ન હોવાના પણ એક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ અત્યારે ચોક્કસથી જે દોડધામ છે દોડધામ અંદર જોવા મળી રહી છે. સાથે જે રેસ્ક્યુની કામગીરી છે તેમાં કંપનીનો સ્ટાફ પણ જોતરાયો છે. એક બૂમ એવી પણ ઊંચી હતી કે જે પ્રાથમિક સારવાર મળવી જોઈએ તેના માટે જે કંપની દ્વારા એમ્બ્યુલન્સ રાખવી જોઈએ તે એમ્બ્યુલન્સ પણ નહીં હોવાનો એક જનાક્રોશ જે બહારની સાઈડે જે લોકો ઉભા હતા તેમાં પણ. જી રાજેશ, આશરે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવા સમાચાર છે? જે પ્રાથમિક જાણકારી અનુસાર 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની એક જાણકારી મળી રહી છે, પરંતુ જે આંકડો ચોક્કસ નથી. પણ સાથે જો કહેવામાં આવે તો વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી હાલ. જી રાજેશ, બચાવ અને રાહત કામગીરી માટે કુલ કેટલા અધિકારીઓની ટીમ હાલમાં ત્યાં ઘટનાસ્થળ પર કામગીરી કરી રહી છે? જી બિલકુલ, મામલતદાર ઘોઘંબા, હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, પોલીસની ટીમ, ડીવાયએસપી, જીએસપી સહિતની જે ટીમો છે તે ત્યાં દોડી ગઈ છે અને સાથે જે કંપનીના જે એમ્પ્લોય છે તેઓ પણ હાલ જે બચાવ કામગીરી અને અન્ય જે કામગીરી છે રેસ્ક્યુની તેમાં લાગી ગયા છે. જી બિલકુલ, અને કોની માલિકીની આ કંપની છે? જી, આ ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ છે, એક લિમિટેડ કંપની છે. તે અન્ડરટેકિંગ લગભગ ગુજરાત કેન્દ્ર સરકાર અન્ડરટેકિંગ કંપની હોવાનું પણ એક પ્રાથમિક માહિતી છે. જી, અરે આ કંપનીમાં કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે તેવી કોઈ માહિતી? જી રિંકલ, મેં પહેલા જણાવ્યું આ કંપની એસી અને જે ફ્રીજ છે તેના કોમ્પ્રેસરમાં જે ગેસ વપરાય છે એ ગેસનું ઉત્પાદન કરી રહી છે અને એ ઉત્પાદન આ કંપની માત્ર ગુજરાતમાં એક કંપની હોવાની પણ જાણકારી છે. જી, અને કોઈ અન્ય શહેરના ફાયર બ્રિગેડની મદદ લેવાય છે ખરી હાલમાં ત્યાં ઘટના સ્થળ પર?
હાલમાં જે હાલોલ નો ફાયર બ્રિગેડ છે તેમજ જીએફએલ નો પોતાનો પણ ફાયર બ્રિગેડ છે, તેની મદદ લેવાઈ રહી છે અને તેના દ્વારા જે આગ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જી રાજેશ, આભાર તમામ માહિતી બદલ. તો જીએફએલ કંપનીમાં હાલમાં વિસ્ફોટ થયો છે, હાલમાં ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે. જો કે ઘટના સ્થળ પર હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા. જે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક જ આ બ્લાસ્ટ થયો હતો. ઘોઘંબાના રણજીતનગર પાસે આ કંપની આવેલી છે અને વિસ્ફોટનો અવાજ જે છે દૂર દૂર સુધી સંભળાયો હતો. હાલમાં તમામ ટીમ ત્યાં કામગીરી કરી રહી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલો ભયંકર આ બ્લાસ્ટ થયો છે. ઇમારત જે છે એ પણ પૂરી જર્જરિત થઈ ગઈ છે. એક બૂમ એવી પણ ઉઠી છે કે ત્યાં એમ્બ્યુલન્સથી કોઈ તેમના તરફથી પણ કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જીએફએલ કંપનીમાં અચાનક જ આ રીતે બ્લાસ્ટ થયો છે અને હાલમાં જે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં કામગીરી ચાલી રહી છે.